नमस्ते विद्यार्थी मित्रों, पाठक स्कूल अमरेली ऑनलाइन एजुकेशन में आपनु हार्दिक स्वागत छे। विषय अंग्रेजी स्टैंडर्ड 2। आपने आगळना वीडियो में जोयुं के यूनिट 4 में आपे शुं जोयुं तो एनिमल्स ना प्राणीओना नाम स्पेलिंग उच्चार ने अर्थ विषे जाण्युं। तो आपणे शुं आगळना वीडियो में मैं तमने स्पेलिंग उच्चार ने अर्थ बोलाव्या हता ने, तो आपणे एक वार एनो आगळ एक वार रिविजन करी लईए। तो शू आ चित्र छे, तो के सी ए टी केट एटले बिलाड़ी, डी ओ जी डोग एटले कूतरो, पछी आर ए टी रेट एटले उंदर। पाना नंबर क्यों छे, तो के 18। तमारे बधाए प्राइमर में पाना नंबर 18 काढवानुं छे एनिमल्सना એટલે પ્રાણીઓના નામ વિશે યુનિટ 4 ઉપર। તો શું શીખ્યું હતું ત્યારે મેં સ્પેલિંગ તમને બોલાવું એ રીતના તમારે બોલવાના છે। સી એ ટી કેટ એટલે બિલાડી, ડી ઓ જી ડોગ એટલે કૂતરો, આર એ ટી રેટ એટલે ઉંદર। પછી શું છે, સી ઓ ડબલ્યુ કાવ એટલે ગાય, એફ ઓ એક્સ ફોક્સ એટલે શિયાળ, પી આઈ જી પીગ એટલે ભૂંડ, પછી જી ઓ એ ટી ગોટ એટલે બકરી, પછી ડી ડબલ ઈ આર ડીયર એટલે હરણ, પછી એલ આઈ ઓ એન લાયન એટલે સિંહ, પછી બી ઈ એ આર બેયર એટલે રીછ, પછી એચ ઓ આર એસ ઈ હોર્સ એટલે ઘોડો, પછી એસ એચ ડબલ ઈ પી સીપ એટલે ઘેટું। તો આ બધા શું હતા, તમને મેં પાના નંબર 18 ઉપર બધા આગળના વિડીયોમાં આ સ્પેલિંગ તમને ચિત્ર બતાવ્યા હતા અને સ્પેલિંગ વિશે સ્પેલિંગ બોલાવ્યા હતા। હવે તમારે આ વિડીયોમાં શું કરવાનું છે, તો કે પ્રાઇમર પાના નંબર 19 ઉપરના સ્પેલિંગ હું તમને ચિત્ર છે એના સ્પેલિંગ બોલાવીશ અને ઉચ્ચાર અર્થ અને સ્પેલિંગ ઉચ્ચાર અર્થ આપણે બોલશું અને ચિત્ર જોશું। તો આ શેનું ચિત્ર છે, તો કે ઊંટ। તો આપણે શું કરશું, તો સી એ એમ ઈ એલ કેમલ એટલે ઊંટ, સી એ એમ ઈ એલ કેમલ એટલે ઊંટ। પછી આ શેનું ચિત્ર છે, તો કે વાઘનું, ટી આઈ જી ઈ આર ટાઈગર એટલે વાઘ, ટી આઈ જી ઈ આર ટાઈગર એટલે વાઘ। પછી છે આ શેનું ચિત્ર છે, તો કે સસલાનું, તો સસલાને શું કહેશું, રેબીટ, તો આર એ ડબલ બી આઈ ટી રેબીટ એટલે સસલું, આર એ ડબલ બી આઈ ટી રેબીટ એટલે સસલું। પછી અહીંયા બીજી નીચેની લીટીમાં જોઈએ, તો આ શેનું ચિત્ર છે, તો કે ઝીબ્રા, ઝેડ ઈ બી આર એ ઝીબ્રા એટલે ઝીબ્રા। પછી અહીંયા શેનું ચિત્ર છે, તો કે વાંદરા ભાઈનું, વાંદરાઓ, તો વાંદરો તમારે બધે જોયો છે ને, એને શું કહેશું, મંકી, એમ ઓ એન કે ઈ વાય મંકી એટલે વાંદરો। પછી બાજુમાં શેનું ચિત્ર છે, તો કે ગધેડાનું, તો કે ડી ઓ એન કે ઈ વાય ડોંકી એટલે ગધેડો, ડી ઓ એન કે ઈ વાય ડોંકી એટલે ગધેડો। પછી નીચેની લીટીમાં જોઈએ, તો આ શું છે, ભેંસ, શેનું ચિત્ર છે, તો કે ભેંસનું, તો કે બફલો, બી યુ ડબલ એફ એ એલ ઓ બફેલો એટલે ભેંસ, બી યુ ડબલ એફ એ એલ ઓ બફેલો એટલે ભેંસ। પછી આજે શેનું ચિત્ર છે, તો કે હાથીનું, તો હાથીને શું કહેતું, એલિફન્ટ, ઈ એલ ઈ પી એચ એ એન ટી
એલિફન્ટ એટલે હાથી. ઈ એલ ઈ પી એચ એ એન ટી એલિફન્ટ એટલે હાથી. પછી શેનું ચિત્ર છે? તો કે જીરાફ. તો જીરાફ એટલે જીરાફ. જી આઈ આર એ ડબલ એફ ઈ જીરાફ એટલે જીરાફ. જી આઈ આર એ ડબલ એફ ઈ જીરાફ એટલે જીરાફ. પછી સ્કીવરલ એટલે ખિસકોલી. તો ખિસકોલી તમે બધાએ જોઈ છે. તો એસ ક્યુ યુ આઈ ડબલ આર ઈ એલ સ્કીવરલ એટલે ખિસકોલી. એસ ક્યુ યુ આઈ ડબલ આર ઈ એલ સ્કીવરલ એટલે ખિસકોલી. તો આ શું થયા બધા પ્રાણીઓના નામ. પાછું આપણે એકવાર કરીએ રિવિઝન. કે કેમલ એટલે ઊંટ. સી એ એમ ઈ એલ કેમલ એટલે ઊંટ. ટી આઈ જી ઈ આર ટાઈગર એટલે વાઘ. આર એ ડબલ બી આઈ ટી રેબિટ એટલે સસલું. પછી ઝેડ ઈ બી આર એ ઝીબ્રા એટલે ઝીબ્રા. એમ ઓ એન કે ઈ વાય મંકી એટલે વાંદરો. પછી ડી ઓ એન કે ઈ વાય ડોંકી એટલે ગધેડો. પછી તેની નીચે શેનું ચિત્ર? તો કે ભેંસનું. તો કે બી યુ ડબલ એફ એ એલ ઓ બફેલો એટલે ભેંસ. પછી એલિફન્ટ. તો કે ઈ એલ ઈ પી એચ એ એન ટી એલિફન્ટ એટલે હાથી. પછી જીરાફ. જી આઈ આર એ ડબલ એફ ઈ જીરાફ એટલે જીરાફ. પછી નીચેનું ચિત્ર શેનું છે? સ્કીવરલ એટલે ખિસકોલી. એસ ક્યુ યુ આઈ ડબલ આર ઈ એલ સ્કીવરલ એટલે ખિસકોલી. સ્કીવરલ એટલે ખિસકોલી. તો તમને જો આ બધા સ્પેલિંગ ઉચ્ચાર અને અર્થ અને જો ટેસ્ટ આપી હોય તો એમાં શું આપ્યું હોય કે ઉચ્ચાર અર્થના જોડકા જોડો. તો કઈ રીતના? તો કે કેમલ એટલે ઊંટ. કેમલ એટલે ઊંટ. ટાઈગર એટલે વાઘ. ટાઈગર એટલે વાઘ. રેબિટ એટલે સસલું. ઝીબ્રા એટલે ઝીબ્રા. મંકી એટલે વાંદરો. ડોંકી એટલે ગધેડો. બફેલો એટલે ભેંસ. એલિફન્ટ એટલે હાથી. જીરાફ એટલે જીરાફ. અને સ્કીવરલ એટલે ખિસકોલી. શું કહેવાય? કેમલ એટલે ઊંટ. ટાઈગર એટલે વાઘ. રેબિટ એટલે સસલું. ઝીબ્રા એટલે ઝીબ્રા. મંકી એટલે વાંદરો. ડોંકી એટલે ગધેડો. બફેલો એટલે ભેંસ. એલિફન્ટ એટલે હાથી. અને જીરાફ એટલે જીરાફ. સ્કીવરલ એટલે ખિસકોલી. એવી રીતના ઉચ્ચાર અર્થના જોડકા આપ્યા હોય તો આવી રીતના પૂછાય કે ઉચ્ચારની સાથે એના અર્થના જોડકા જોડો. તો આ શું આપણે શું જોયું યુનિટ ચારમાં? કે એનિમલ્સના પ્રાણીઓના ના પ્રાણીઓના સ્પેલિંગ ઉચ્ચાર અને અર્થ. પાના નંબર કયું હતું? 18 અને પાના નંબર 19માં યુનિટ ચારના પ્રાણીઓના નામ વિશે આપણે જોયું. હવે શું કરશું કે પાના નંબર 20 કાઢવાનું છે. તમારે બધાએ શું કરવાનું છે? પાના નંબર 20 ઉપર ફન ટાઈમ આપ્યું છે. તો ફન ટાઈમ એટલે આપણે શું કહીએ કે ગુજરાતીમાં સ્વાધ્યાય નહીં થાય ને બધું હિન્દીમાં, અને આપણે શું કહીએ આમાં ઇંગ્લિશમાં ફન ટાઈમ. તો પાના નંબર 20 કાઢવાનું છે બધાએ. એમાં શું આપ્યું? તે આગળ આપણે જોયું વ્હીકલ્સના વાહનોના નામમાં, એમાં ફન ટાઈમમાં જોયું હતું કે બોક્સમાં આપેલા
શબ્દો અથવા સ્પેલિંગ નો ઉપયોગ કરીને એમાં શું હતા વ્હીકલ્સના વાહનોના નામ લખવાના હતા. અહીંયા શું આપણે એ જ રીતના પ્રશ્ન છે કે બોક્સમાં આપેલા શબ્દનો ઉપયોગ કરીને પ્રાણીઓના નામ લખો. તો અહીંયા શું આપણે અહીંયા બધા આખા આ પાના નંબર 20 ઉપર બધા ચિત્ર આપ્યા છે. તો એ ચિત્રને આપણે શું કરશું કે બોક્સમાં આપેલા બધા સ્પેલિંગ છે એમાંથી જે ચિત્ર આપ્યું છે એનો શું સ્પેલિંગ થાય એમાંથી જોઈને આપણે આ ખાલી જગ્યામાં લખવાનો છે. શું કરશું કે બોક્સમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી ને પ્રાણીઓના નામ લખો. તો અહીંયા જો આપણે ડોગ, ગોટ, કેટ, લાયન, પછી કાવ, બિયર, પિગ, ફોક્સ, રેટ અને ડિયર એટલે હરણ. તો બધાના અહીંયા શું આપ્યા છે સ્પેલિંગ આપ્યા છે. શું આપ્યા છે સ્પેલિંગ આપ્યા છે. હવે શું કરશું આપણે આપણે શું કરશું કે અહીંયા શેનું ચિત્ર આપ્યું છે તો કે ડોગનું. શેનું ચિત્ર આપ્યું છે તો કે ડોગ. તો ડોગનો સ્પેલિંગ ક્યાં છે તો તમને બધાને આ બોક્સમાં ખબર પડી જવી જોઈએ કે ડોગનો સ્પેલિંગ શું થાય તો કે DOG ડોગ. તો DOG ડોગમાં અહીંયા આપ્યો છે DOG ડોગ. તો અહીંયા આપણે આ ચિત્ર શેનું આપ્યું છે તો કૂતરાનું. તો એની નીચે આ ખાલી જગ્યામાં આપણે લખશું DOG ડોગ એટલે કૂતરો. શું લખ્યું DOG ડોગ એટલે કૂતરો. હવે વચ્ચે શેનું ચિત્ર આપ્યું છે તો કે ગાયનું. તો ગાયને શું કહેશું COW કાવ એટલે ગાય. તો અહીંયા આ બોક્સમાં જોવાનું કે કાવનો સ્પેલિંગ ક્યાંય આપ્યો છે તો કે અહીંયા આપ્યો છે ને. તો અહીંયા શું લખશો આપણે COW કાવ એટલે ગાય. શું લખવું આપણે COW કાવ એટલે ગાય. પછી અહીંયાની બાજુમાં શેનું ચિત્ર આપ્યું છે તો કે બિલાડી. આ શેનું ચિત્ર છે તો બિલાડી. તો આપણે એને ઇંગ્લિશમાં શું કહેશું તો કે CAT કેટ એટલે બિલાડી. તો તમને ખબર પડી જવી જોઈએ કે કેટનો સ્પેલિંગ શું થાય. તો આમાં બોક્સમાં જોવાનું છે કે ક્યાં આપ્યો છે આ બોક્સમાં કેટનો સ્પેલિંગ. તો તમને સ્પેલિંગ આવડતો હશે તો તમને આ બોક્સમાંથી ખબર પડી જશે કે કેટનો સ્પેલિંગ ક્યાં છે તો કે અહીંયા આપ્યો છે ને CAT કેટ એટલે બિલાડી. તો આપણે અહીંયા લખશું CAT કેટ એટલે બિલાડી. હવે અહીંયા જો નીચે શેનું ચિત્ર આપ્યું છે તો કે ઉંદરનું. શેનું આપ્યું છે તો કે ઉંદર. તો આપણે ઉંદરને શું કહેશું અંગ્રેજીમાં તો રેટ એટલે ઉંદર. શું કહીશું રેટ એટલે ઉંદર. તો ઉંદરનો રેટનો સ્પેલિંગ આપણે આ બોક્સમાંથી ગોતવાનો છે કે આ બોક્સમાં RAT રેટ ક્યાં આપ્યું છે. તો આપણે આમાં જોશું તો અહીંયા આપ્યું છે ને RAT રેટ એટલે ઉંદર. તો અહીંયા લખશું આપણે RAT રેટ એટલે ઉંદર. હવે જોઈએ આ શેનું ચિત્ર આપ્યું છે તો કે ફોક્સ એટલે શિયાળનું ચિત્ર. શેનું ચિત્ર આપ્યું છે તમને તો કે શિયાળનું. તો હવે આપણે ફોક્સનો સ્પેલિંગ આપણે ઓલા ચોરસ બોક્સ છે એમાંથી આપણે શોધવાનું છે કે ફોક્સનો સ્પેલિંગ ક્યાં આપ્યો છે. તો તમારે જોવાનું કે આ બોક્સમાં ક્યાં આપ્યો છે તો કે અહીંયા આપ્યો છે. તો અહીંયા આપણે લખશું FOX ફોક્સ એટલે શિયાળ. તો અહીંયા લખવું આપણે આ બોક્સમાંથી જોઈને FOX ફોક્સ એટલે શિયાળ. હવે જોઈએ અહીંયા શેનું ચિત્ર આપ્યું છે તો કે ભૂંડનું. તો ભૂંડને શું કહેશું પીગ એટલે ભૂંડ. તો પીગનો સ્પેલિંગ આ બોક્સમાંથી તમારે જોવાનું છે કે આ બોક્સમાં પીગનો સ્પેલિંગ ક્યાં આપ્યો છે. તો આપણે જોશું તો PIG પીગ એટલે ભૂંડ. તો અહીંયા લખશું આપણે PIG પીગ એટલે ભૂંડ. જોયું બધાએ લખો ને સ્પેલિંગ PIG પીગ એટલે ભૂંડ. હવે જોઈએ આપણે નીચે અહીંયા શેનું ચિત્ર આપ્યું છે તો કે સિંહનું. સિંહને શું કહેશું આપણે તો કે લાયન. તો લાયનનું ચિત્ર આપ્યું છે સિંહનું ચિત્ર. તો એનો સ્પેલિંગ આપણે આ બોક્સમાંથી જોવાનો છે કે આ બોક્સમાં લાયનનો સ્પેલિંગ ક્યાં આપ્યો છે. તો
તો કે અહીં આપ્યો છે તો એલ આઈ ઓ એન, લાયન એટલે સિંહ. તો અહીં લખશું આપણે ખાલી જગ્યામાં એલ આઈ ઓ એન, લાયન એટલે સિંહ. શું આપ્યું? એલ આઈ ઓ એન, લાયન એટલે સિંહ. હવે અહીંયા વચ્ચે જો શેનું ચિત્ર આપ્યું છે તો કે બકરીનું. તો બકરીને આપણે ઇંગ્લિશમાં શું કહેશું? તો કે ગોટ. તો ગોટનો સ્પેલિંગ આપણે આ બોક્સમાંથી શોધવાનો છે કે આ બોક્સમાં ગોટનો સ્પેલિંગ ક્યાં આપ્યો છે. તો આપણે જોશું તો અહીંયા જો જી ઓ એ ટી, ગોટ એટલે બકરી. શું આપ્યું? જી ઓ એ ટી, ગોટ એટલે બકરી. તો આપણે અહીંયા સ્પેલિંગ લખીએ જી ઓ એ ટી, ગોટ એટલે બકરી. શું લખ્યું આપણે? જી ઓ એ ટી, ગોટ એટલે બકરી. લખ્યું બધાએ? જી ઓ એ ટી, ગોટ એટલે બકરી. પછી અહીંયા જુઓ તો શેનું છે? બેયર એટલે રીછ. શેનું ચિત્ર છે? તો કે રીછનું. તો રીછને શું કહેશું આપણે? તો કે બેયર. તો બેયરનો સ્પેલિંગ શું કરવાનો છે આપણે? આ બોક્સમાંથી બેયરનો સ્પેલિંગ ગોતવાનો છે, શોધવાનો છે. તો આપણે આ જોઈએ કે આ બોક્સમાં બેયરનો સ્પેલિંગ ક્યાં આપ્યો છે? તો કે બી ઈ એ આર, બેયર એટલે રીચ. તો આપણે અહીંયા શું લખશું? બી ઈ એ આર, બેયર એટલે રીચ. થઈ ગયું. હવે જોઈએ છેલ્લે એક રહ્યો છે ચિત્ર, એ શું છે? તો કે હરણનું. તો હરણના ચિત્રને આપણે અંગ્રેજીમાં શું કહેશું? તો ડિયર એટલે હરણ. તો અહીંયા શું આપ્યું છે? તો આપણે તમારે જોવાનું છે કે આ બોક્સમાં ડિયરનો સ્પેલિંગ ક્યાં આપ્યો છે? તો કે અહીંયા આપ્યો છે, આપ્યો છે ને? તો ડી ડબલ ઈ આર, ડિયર એટલે હરણ. તો આપણે અહીંયા લખશું ખાલી જગ્યામાં સ્પેલિંગ ડી ડબલ ઈ આર, ડિયર એટલે હરણ. શું લખ્યું? ડિયર એટલે હરણ. હવે જોઈએ કે આપણે શું શીખ્યા કે ફન ટાઈમમાં બોક્સમાં આપેલા શબ્દનો ઉપયોગ કરીને પ્રાણીઓના નામ લખો. તો કયા પ્રાણીઓના આપણે અહીંયા લખ્યા? જો ડીઓજી ડોગ એટલે કૂતરો, પછી COW કાવ એટલે ગાય, CAAT કેટ એટલે બિલાડી, પછી RAT રેટ એટલે ઉંદર, પછી FOX ફોક્સ એટલે શિયાળ, PIG પીગ એટલે ભૂંડ. પછી શું આપ્યું ચિત્ર નીચે? એલ આઈ ઓ એન, લાયન એટલે સિંહ. પછી ગોટ એટલે બકરી, GOAT, ગોટ એટલે બકરી. BEAR, બેયર એટલે રીચ. અને છેલ્લે છે ડી ડબલ ઈ આર, ડિયર એટલે હરણ. તો અહીંયા બધા આપણે બોક્સમાં આપેલા સ્પેલિંગને જોઈને આપણે ચિત્રની નીચે બધા સ્પેલિંગ લખા લખા ને બધા બોક્સમાંથી જોઈ જોઈને. હવે જો તમારે શું કરવાનું છે તો આવતા વિડીયોમાં, હવે પછીના વિડીયો ઇંગ્લિશનો આવે ત્યારે તમારે શું કરાવીશ કે ચિત્ર જોઈ પ્રાણીઓનું નામ વાંચો અને સાચા સ્પેલિંગ વાળા બોક્સમાં રંગ પૂરો. તો આવતા વિડીયોમાં, હવે તો આ પછીના વિડીયોમાં હું તમને, હું આમાં છે ને મીનિયા કલર, મીનિયા કલર પૂરવાના છે. તે હું આમાં તમને મારે હું મારી જાતે આમાં જે કલર મીનિયા કલર પૂરું, તમારે આ વિડીયોમાં જોતા જોતા મીનિયા કલર પૂરતું જવાનું છે. બધાએ મારી સાથે મીનિયા કલર પૂરવાના છે પાના નંબર 21 ઉપર. પછીના વિડીયોમાં, અત્યાર સુધી પાના નંબર 20 સુધી તમારે યુનિટ 4માં પ્રાણીઓના નામ, એનિમલ્સના પ્રાણીઓ વિશે આપણે શીખ્યા, શીખી ગયા ને? પાના નંબર 20 સુધી પ્રાઇમરમાં મારી જોડે તમારે જોડે જોડે પૂરવાનું છે. હવે પછીના વિડીયોમાં પાના નંબર 21 વિશે આગળ ભણાવીશ. આગળના વિડીયોમાં જોશું આપણે. નમસ્તે.
આભાર.